कल हार्दिक पटेल ने सूरत में सौराष्ट्र के लोगों के साथ में जनसभा किया और सूरत के कांग्रेस नेता नीलेश भाई ने स्कूलों के फीस बढ़ाने और स्कूलों की मनमानी की बात की। तो आइए देखते आगे का रिपोर्ट और पूरा भाषण हार्दिक पटेल का हमारे साउथ गुजरात के हेड जयेश भाई के साथ में। जेना कायदेसर ना केरी ना बगीचा टूटी गया हो, जेनो खेतर निष्फल जतु रियो हो, पाक हो ये खराब थई गयो हो, मकानो टूटी गया हो, पतरा उड़ी गया हो, नड़िया टूटी गया हो, ये लोगों ने कोई मदद करी। આપણે બધા જાણીએ છીએ કે આપણા અમરેલી ભાવનગર કે સૌરાષ્ટ્રના ગામોમાં કંઈક થાય એટલે આપણે સુરતથી જ બધી મદદ ત્યાં પહોંચાડીએ છીએ। આ કોરોનામાં પણ જે બિચારા દાનવીરો કહેવાય, જે બિચારા ભામાશાઓ કહેવાય, સતત પ્રયાસ કરતા હોય છે। જ્યારે જ્યારે આ રાજ્યને તકલીફ પડી છે ત્યારે સરકાર ક્યારેય કામ નથી આવી, સામાજિક સેવાઓ સંસ્થાઓ જ કામ કરતી હોય છે। અને મને ખબર સુરતથી ઘણા બધા જનરેટરો ગયા, ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ ત્યાં અમરેલી ભાવનગરમાં મદદ પણ કરી, પણ આપણે આ બધું પાછા ભૂલી જઈએ છીએ। એક કહેવત છે કે આજે ચૂંટણી હતી, ચૂંટણીમાં મેં વોટ કરી દીધો, સવારમાં વોટ કરીને હું ઘરે ગયો, એ પાર્ટી જીતી ગઈ, એ પાર્ટી જીતી જઈ, અને જે દિવસે જીતી ગયા બીજા દિવસથી તો આવડી આવડી ગાળો દેતો હતો, એના કે આ બોગસિયા છે, આ ખોટા ચૂંટી ગયા, આવા ના ચૂંટાડાય, આમ તેમ ફલાણ, સાડા ચાર વર્ષ ગાળો દેવાની એના, અને પાછો એ ચૂંટણીમાં સાડા ચાર વર્ષ બાદ ચૂંટણી આવે તો પાછો પહેલા જઈને એને જ આપણે બટન દબાવી દઈએ, કેમ કે એ સમયે બધું જ ભૂલી જઈએ છીએ। એ વખતે પછી આપણને પેલું મંદિર, મસ્જિદ, કબ્રસ્તાન, સ્મશાન, હિન્દુ મુસલમાન, ભારત પાકિસ્તાન, આવી બધી વાતો આપણા મગજની અંદર નાખવામાં આવે એટલે આપણે બધું ભૂલી જઈએ। એટલે આપ સૌને સુરત એટલે સોનાની મૂરત કહેવાય, તમે બધાએ સંઘર્ષ કરીને ગામડામાંથી અહીંયા આવ્યા છો, તમે તમારા સ્વબળે તમે અહીંયા તમારી પહેચાન બનાવી છે, તમે તમારી ઓળખ બનાવી છે। મારી આપ સૌને વિનંતી છે કે આવનારા દિવસ માટે તમે તમારા માટે, અમારા માટે કે નીલેશભાઈ માટે કે એમના માટે, તમે તમારા માટે પણ થોડીક જનજાગૃતિ લાવીને સંઘર્ષ કરો એ હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું। આ સુરતની અંદર આપણે બનતા પ્રયાસો આપણી આવનારી પેઢી માટે કરવા પડશે। આપણે બધા જ લોકો એક રૂપિયાની ફી ભર્યા વગર ભણીને ગણીને મોટા થયા છીએ। આજે આપણા છોકરાની ફી ભરવી હોય તો 15,000થી માંડીને 1,00,000 રૂપિયા સુધીની ફી ભરીએ છીએ। મને બી કહેની છે કે હવે અમારી આવનારી પેઢીને ભણાવવા માટે 5-5 લાખ રૂપિયાના ખર્ચા થશે, શું કોલેજોની અંદર એડમિશન લેવું હોય, ડોનેશન આપવું હોય, કરોડ રૂપિયાનું ડોનેશન આપવું પડે છે, અને આ બધું કરીએ ખરા, ચલો ભણાવીએ, ગણાવીએ, પૈસા ખર્ચીએ, જમીન વેચીએ, પણ નોકરીની કોઈ ગેરંટી તો પછી મળતી નથી। એ બેને કીધું કે ભાઈ મારે છોકરાની પરિસ્થિતિ નબળી છે, એ બેન બીજા ભાઈને અહીંયા રહેતા હતા કે આ છોકરાને ભણાવવા સરકારી સ્કૂલમાં એડમિશન અપાવડાવી ગયો, અને મેં કીધું એડમિશન અપાવ્યું કે હવે લિવિંગ સલ્ટી નથી આપતા, આપણે ટ્રસ્ટીને વાત કરી 3% ખવડાવડાવી કે મોકલજો। ત્યારબાદ અમે રૂબરૂ ગયા તો કંઈ રૂપિયા પૂરા ભરવા પડશે, અમારી સ્કૂલમાં તમારે અમે ક્વોલિટી આપીએ, કીધું ઓનલાઈનમાં તમારી ક્વોલિટી હે નહીં, ઓનલાઈન ભણતા હોય ક્વોલિટી હોય, છોકરાના મમ્મી પપ્પા ભણાવતા હોય, તમે વિડીયા મોકલો એ ભણાવડાવે, લાઇટ બિલ એનું, મોબાઈલ બિલ એનું, નેટ એનું, તમારી ક્વોલિટી હે નહીં, કે સરકાર કહે તો ઓછા કરશું, તમારે કેવું અમારે નથી કરવા, અને સરકાર આવી જે સ્કૂલો છે આ સરકારના માણસો સ્કૂલો હાકે છે મોટા મોટા, એટલે આ સ્કૂલો માટે આપણે લડત કરવી પડશે, આ શિક્ષણ માફિયા સામે લડશું તો ફી ઘટાડશે। આશાદીપના વિદ્યાર્થીઓ ઘણા આમાં હશે, શું ને વાલી કોઈ છે આશાદીપના? હા, આમાં ઘણા છે, એટલે કોઈ પણ સ્કૂલ હોય અત્યારે આશાદીપનો ટાર્ગેટ છે 10 સ્કૂલો છે, એ કે અમારે 1 રૂપિયો ઘટાડવો નથી, તમે બધા આવશો તો એ ઘટાડશે, બધી સ્કૂલોવાળા ઘટાડશે। આપણે આ સમયમાં સરકારે કીધું છે 12-15% ફી વધારો કરો, કોઈ પણને પૂછી લેજો જે ફી ગયા વર્ષે હતી આ વર્ષે કેટલી છે, 10-12% વધારો લે છે, પાછી કંઈ સરકાર કેટલા 25% ઓછી કરી છે, પહેલાં પ્લસ કરે છે પાછી ઓછી કરવાની વાત કરે, પાછું ટ્યુશન અહીંયા સ્કૂલમાં આપે છે, ક્વોલિટી આપતા હોય તો એને ખબર છે ઓનલાઈન ભણાવડાવ્યું હતું, આપણે નહોતું ભણાવડાવ્યું તો પછી ટ્યુશનના નામે પાછી ફી લેવાય ડબલ, સ્કૂલમાં બેહાડીને ડબલ ફી લે, ટ્યુશનની ફી ને સ્કૂલની ફી ભરેલી હોય એને જ પેપર આપે, એને જ રિઝલ્ટ આપે, એને જ લિવિંગ સલ્ટી આપે, ડબલ ફી ભરી હોય તો, એટલે આવી સ્કૂલોવાળા પાસે ટ્યુશન તો એક તો સ્કૂલની અંદર ટ્યુશન નથી લેવાતું, એને 2 કલાક વધારે ભણાવવા પડે, ઓનલાઈન એને ભણાવડાતા